हेलो फ्रेंड्स, મારું નામ છે ગોયલ જે તમે જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ। તો આજે આપણે ખૂબ જ મહત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ। આપણને જે હાલ ટ્રેન્ડ જોવા મળે છે કે બધા ક્લાસીસ છે પોતાના ઓનલાઈન એપ્લિકેશન બનાવતા જાય છે અને બધા વિદ્યાર્થીઓ છે જોઈન પણ થતા જાય છે, આપણને જોવા મળે છે। હવે ઓનલાઈન એપ્લિકેશન છે એ તમારી માટે ઉપયોગી છે નથી, તમારે જોઈન કરવી જોઈએ ના કરવી જોઈએ, આ બધી વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ। જો ઓનલાઈન એપ્લિકેશન જોઈન કરવા પાછળનું તમારું પહેલું કારણ તો શું કે તમે તૈયારી કરો છો, એટલા માટે સામાન્ય રીઝન તો આપણે આ લઈએ। અને બીજી વસ્તુ અત્યારે શું છે, અત્યારે આપણને હાલની પરિસ્થિતિમાં શું કારણ જોવા મળે છે કે અત્યારે આ પેન્ડેમિક છે કોરોના, એના લીધે આપણે ઓનલાઈન તરફ વળ્યા છીએ। હવે આ વસ્તુ યાદ રાખજો કે ઓનલાઈન તમે જ્યારે એપ્લિકેશન કોઈ જોઈન કરો, કોઈ પણ ક્લાસીસની હોય, કોઈ પણ અનએકેડમી છે અથવા તો કોઈ પણ નાનું ક્લાસીસ હોય, ગમે તે ક્લાસીસ હોય, એલો ગાંધીનગરના ઘણા ક્લાસીસ છે, બધા પોતાની એપ્લિકેશન બનાવી જ નાખી છે, તમે ગમે તે એપ્લિકેશન જોઈન કરો તો હવે તમને અમુક એમાઉન્ટ ચાર્જ કરવાનું હોય છે, એક સબસ્ક્રિપ્શન હોય છે, એટલા વર્ષ માટે તમે બાય કરો એટલે તમે ત્યાં રહી શકો અને વિડીયો એક્સેસ કરી શકો। હવે જો તમે આવું કરશો એટલે તમને વિડીયોઝ મળી જશે એવું તમને એપ્લિકેશનવાળા અથવા તો ક્લાસીસવાળા જણાવે છે। હવે આપણે શું કરીએ છીએ કે આપણને છે ને ચાર્જ ઓછો લાગે છે એટલે આપણે જોઈન કરી લઈએ છીએ। શું થાય છે કે ચાર્જ ઓછો હોય એટલે સામાન્ય વચ્ચે જોઈન કરી જ લઈએ અને પછી વિડીયોઝની ક્વોલિટી સારી જ હોય છે કે વિડીયોઝમાં ડિટેલ પણ હોય છે, પણ આ વસ્તુ છે ને તમારી પાસે એક જ સોર્સ નથી, તમે અમુક વસ્તુમાં છે ને એવી ઉતાવળ કરી જાઓ છો કે નહીં આપણે તરત લઈ લઈએ અથવા તો આ ક્લાસીસનું એટલું નામ છે તો તરત લઈ લઈએ અને જોઈન કરી લઈએ અને ભણી લઈએ એમ નહીં થાય ભાઈ। અત્યારે ઓફલાઈન ક્લાસીસ બંધ છે એટલા માટે બધું ઓનલાઈન થતું જાય છે અને ઘણા એવા એકેડમી છે નતા જે ઓનલાઈન પણ કરાવે છે, પણ ઓનલાઈન કરાવવાનો અને ઓફલાઈન કરાવવાનો ફરક ખૂબ જ છે। જો પહેલી વસ્તુ એ કે ઓનલાઈન છે ને એમાં તમને એવું વાતાવરણ નહીં મળી રહે, તમે એપ્લિકેશન તમે ગમે ત્યાં ખોલીને બેઠા હશો, તમારી આજુબાજુ ચાર મિત્રો બેઠા હશે, આજુબાજુ પરિવાર બેઠો હશે અને તમે એપ્લિકેશન લઈને ભણશો તો નહીં ભણી શકો, પહેલી વસ્તુ એ। અને તમને ઓફલાઈન ક્લાસીસમાં શું ફાયદો મળે છે કે ઓફલાઈન ક્લાસીસમાં તમે ત્યાં જાઓ છો અને તમારી આજુબાજુ વાતાવરણ જ એવું છે કે બધા વિદ્યાર્થીઓ ભણે છે અને એ એક જ વસ્તુ ભણે છે, એટલા માટે તમને ઓફલાઈનમાં એવું વાતાવરણ મળી રહે છે અને એ સાઈડ છે કે જે તમને ઓનલાઈન પણ ભણાવે છે અને ઓફલાઈન પણ ભણાવે છે। જ્યારે તમે ઓફલાઈન ભણશો ને ત્યારે એમનું તમને ખૂબ જ સમજાશે અને ખૂબ જ વાજવું પણ ગમશે, કેમ કે ત્યારે તમારી પાસે એવું વાતાવરણ છે ને ખૂબ જ ઇફેક્ટિવ છે, કોઈ એમ કહેતું હોય કે ના ગમે ત્યાં વાંચી શકાય, ના ભાઈ એવું પોસિબલ નથી, તમારી પાસે એક સ્પેસિફિક વાતાવરણ એવું હોવું જોઈએ કે તમે શાંતિથી વાંચી શકો। હવે ઓફલાઈન ક્લાસીસની મેં તમને વાત કરી કે તમને એવું વાતાવરણ મળે, હવે એ જ સાહેબ છે જે તમને ઓફલાઈન ભણાવે છે એ તમને ઓનલાઈન ભણાવે ને તો તમે એટલું ધ્યાન નહીં આપી શકો। શા માટે નહીં આપી શકો, કેમ કે તમારી પાસે એટલું મગજમાં છે પ્રેશર પણ નહીં હોય કે ના હું ક્લાસીસમાં છું કે ફલાણી જગ્યાએ છું, અને બીજું શું થશે કે તમને એવું વાતાવરણ નહીં મળે, એટલા માટે તમારો એટલો પ્રોગ્રેસ એમાં નહીં થાય ઓનલાઈનમાં। પણ હવે બીજી વસ્તુ એવી છે કે બધા એમ કહે કે આ સસ્તું પડે આપણને, સામાન્ય વાત છે ઓનલાઈન છે તો સસ્તું જ પડવાનું છે, ક્લાસીસવાળાને સસ્તું પડે છે, શિક્ષકોને પ્રોવાઈડ કરો તો તમને સસ્તું જ પડે એટલા માટે એ આપણને સસ્તું પડે છે। તો હવે એ સસ્તું પડે જ્યારે તો આપણે શું કરીએ છીએ કે ના સસ્તું પડે એટલે લઈ લઈએ, પણ તમે ભૂલ નથી કરતા, સામાન્ય વસ્તુ વિચારો, યુટ્યુબ છે તમારી પાસે, ગૂગલ છે તમારી પાસે, જે સર્ચ કરો ટોપિક એના તમને હજારો વિડીયો મળી જશે, અને જો તમને કોઈ ટોપિકનો વિડીયો ના મળે ને તો નીચે કમેન્ટ કરી જાઓ હું બનાવી દઈશ, ગમે તે તમે ટોપિક કહો, અથવા તો તમને જે ટોપિક ના મળતો હોય એનું હું તમને કંઈક ગાઈડન્સ આપી દઈશ અને કહીશ કે આ રીતના તમને મટીરિયલ મળી જશે અથવા આ રીતના તમને વિડીયોઝ મળી જશે અથવા તો હું પોતાની રીતે બનાવી દઈશ, તો તમને આવી હેલ્પ હું કરી દઈશ, તમને જો કાંઈ ના મળે તો આપણું ગ્રુપ છે તમે જોઈન કરી લો તો તમે મને ત્યાં કહી શકો છો। તો એટલું મારે એમ કહેવાનું છે કે તમે ઓનલાઈન ક્લાસીસ જોઈન કરો ને તો એની પહેલાં 100 વાર વિચારો, મેં તમને આજે આ વસ્તુ કીધી, તમે કોઈ બીજા વ્યક્તિને પૂછો, તમને છે વાતાવરણ ખૂબ જ મહત્વનું છે। તમે ઓનલાઈન ક્લાસીસ છે ને 2000 રૂપિયા કે 3000 કે જેટલા પણ હોય એ નાખીને તમે એપ્લિકેશનમાં બાય કરી લો પણ એટલું ઉપયોગી નથી, તમને ફ્રીમાં હજારો વિડીયોઝ મળી રહે છે। તમારે શું જાળવવાનું છે, કન્સિસ્ટન્સી, એટલે કે તમારે એક છે પોતાની પ્રત્યે પ્રામાણિક થવાનું છે કે નહીં મારે આ ભણવાનો સમય છે ત્યારે ભણવાનું જ છે, તો તમારી પાસે ઓનલાઈન એપ્લિકેશન હોય કે ના હોય કંઈ ફરક નથી, કેમ કે તમને બધું મટીરિયલ પણ મળી રહે છે અને યુટ્યુબમાં બધા વિડીયોઝ પણ મળી રહે છે જે બી ટોપિક કયો એનો, અને જો ટોપિકના વિડીયોઝ ના મળે તો મેં તમને વાત કરી એમ કમેન્ટ કરી દો અથવા તો મને મેસેજ કરી દો, મારો નંબર છે આપણા વોટ્સએપ ગ્રુપમાંથી તમને મળી જશે, ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે, મને કહી દો હું વિડીયો બનાવી દઈશ। એટલા માટે ઓનલાઈન ક્લાસીસ તરફ એટલા જલ્દી ના વળો, મારા વિદ્યાર્થીઓ છે એની માટે મારી આ સલાહ છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ છે ખોટે ખોટા પૈસા ઘણીવાર વેસ્ટ કરી નાખે છે, અત્યારે બધાને પોતાનો ધંધો ચલાવવો જ છે, પેલી વસ્તુ એ સમજો, ગમે તે વ્યક્તિ હોય ને એને પોતાનો ધંધો ચલાવવો છે અને બધા ચલાવવા માટે અલગ અલગ પ્રયત્નો કરશે, હવે પ્રયત્નોનો શિકાર આપણે થવું કે ના થવું એ તમારે વિચારવાનું છે। ઘણા તમારા સર હશે, ઘણા તમારા ક્લાસીસ હશે, તમે જોઈન કરવા માંગતા તો તમને છૂટ છે કરી શકો છો, પણ થોડું પોતાના વિશે વિચારજો અને પોતે કઈ રીતના કરી શકો છો એ વિશે વિચારજો। થેન્ક યુ।